કચ્છ જિલ્લામાં ઘોરાડ અભયારણ્ય આવેલું છે, ત્યારે આ અભયારણ્ય અને અન્ય વિસ્તારોમાં ઘોરાડ જોવા મળે છે. હાલે આ અભયારણ્યમાં 4 જેટલા માદા ઘોરાડ જોવા મળી રહ્યા છે, ત્યારે તેના સંવર્ધન માટે અને તેમના નિવાસન વિસ્તારને સુરક્ષિત કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઘોરાડની દૈનિક હાલચાલ પર નજર રાખવામાં આવી રહી હોવાનું વન વિભાગના અધિકારી શ્રી યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં 202 હેક્ટર વિસ્તારમાં કચ્છ ઘોરાડ અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્ય વિસ્તાર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ઘોરાડની હાજરી નોંધાય છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કચ્છના અબડાસા તાલુકામાં 4 માદા ઘોરાડ ની સંખ્યા નોંધાયેલી છે અને આ માદા ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ દ્વારા ડેડિકેટેડ ટીમો બનાવીને તેનું પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેના વિસ્તારમાં ઘાસિયા મેદાનો તરીકે એનું હેબિટેટ જળવાઈ રહે તે બાબતે હેબિટેટ મેનેજમેન્ટની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત આ વિસ્તારોમાં ચરિયાણની પ્રવૃત્તિઓ અટકાવવા માટે કે જેથી તેનું હેબિટેટ જળવાઈ રહે એ કાર્યવાહી પણ કાયદાકીય રીતે કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત ઘોરાડના સંરક્ષિત વિસ્તારોમાં ચેઇન લિંક ફેન્સિંગ કરીને એ વિસ્તારને સંરક્ષિત કરવામાં આવેલો છે અને ઘોરાડની ડે ટુ ડે મૂવમેન્ટ પર નજર રાખવામાં આવતી હોય છે.